નર્મદાના કેવડિયામાં જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવાની જે ઘટના બને છે, ત્યારબાદ આ બંને આદિવાસી યુવાનો મૃત્યુ પામે છે. આ બંને આદિવાસી યુવાનોના પરિવારને ન્યાય અપાવવા ચેતર વસાવા સરકાર વિરુદ્ધ ચાલો કેવડિયાનું આંદોલન શરૂ કરે છે. ત્યારે મનસુખ વસાવા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય દર્શના દેશમુખ આ પીડિત પરિવાર છે જ્યાં મૃતકોના પરિવારની મુલાકાતે જાય છે. ત્યાં જઈ મનસુખ વસાવા કહે છે કે આ જે ઘટના બની છે સમગ્ર તેને લઈને કોઈ પણ રાજનીતિ શરૂ કરવામાં ન આવે. ત્યારે કુબેર ડિંડોર પણ પરિવારને સાંત્વના પાઠવે છે અને કહે છે કે તેમને વળતર પણ ચૂકવવામાં આવશે, આરોપીઓને જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સાંભળીએ કે શિક્ષણ મંત્રી અને મનસુખ વસાવા આ બાબતને લઈને શું કહી રહ્યા છે. કેવડિયાને દબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે, એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઘટના જ્યારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા, અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું સાથે સંકલન કરી, અમારા વહીવટીતંત્ર કલેક્ટર એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે લોકોએ જે લોકોને માંગીને જે મૂળ માર માર્યો આ માનવસર્જિત છે. જે કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. અને આ પરિવાર પર જે આફત આવી પડી છે, આપણા જયેશભાઈ સનાભાઈ એ કેવડિયાના હતા તડવી, સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગભાણ ગામના હતા, એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે અમારા માન્ય સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ, અમારા વહીવટીતંત્ર, અમારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ. સાથે સાથે જે કંઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી, પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ અને સરકાર તરફથી જે કંઈ લાભો લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. આજે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે 4,12,500 અત્યારે એમના ડીબીટી એમના ખાતામાં અમે જમા કર્યા છે, હુકમપત્રો આપ્યા છે. સાથે સાથે એજન્સી સાથે પણ સંપર્ક કરીને રાજ્ય સરકારે અને અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ ના ખૂબ બધા પ્રયત્નોથી એમને એજન્સી તરફથી પણ એમને મદદ થાય એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને એ પણ આપણે અપાવ્યા છે. એટલે કેટલાક લોકો સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે, બહારથી કેટલાક લોકો આવીને ખોટો મુદ્દો ઉપસ્થિત કરે છે, એ ના થવો જોઈએ. આજે અહીંયા જે ઘટના બની છે એમાં સરકાર પરિવારો સાથે છે, મારા ધારામારી પૂરી પાર્ટી એમની સાથે છે, સમાજના લોકો મારી સાથે અહીંયા એ ઘટનાની નિંદા કરે છે, વખોડી કાઢે છે. પણ કેટલાક લોકો અને રાજકીય મુદ્દો બનાવીને લોકોને માનમાં લેવાનો જે પ્રયત્ન કરે છે સારી બાબત નથી. આજે અહીંયા મુદ્દો પૂરો થાય છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું એમના પરિવારને મળ્યો છું અને જે આવનારા સમયમાં એમની પારિવારિક જે સમસ્યા છે એનું પણ નિદાન કરીશું. આટલેથી આ કાર્યક્રમ અમારો પૂરો થતો નથી, એ બંને જે પરિવારો છે એને ઓફલાઈન મકાન પણ થાય એના માટે મેં મારા વિભાગને પણ સૂચના આપી છે. અને જે કંઈ આપણા દીકરાઓ ગુમાયા છે, મારા સમાજના દીકરાઓ ગુમાયા છે, એ દીકરાઓને એના આત્માને ચીર શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. એમના પરિવારો પર જે આકસ્મિક જે આ જે ઘટના બની છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને આપે એવી અમે સંવેદના વ્યક્ત કરી છે. એ અત્યાર કર્યો કે જે કંઈ થયું એના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આપણે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. આપને ખબર છે કે એફઆઈઆર કરીને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે, ટૂંક સમયમાં ચાર્જશીટ ફ્રેમ કરીશું અને એમને સજા થશે. અને સાથે સાથે પરિવારને જે કંઈ દુઃખદ ઘટના બની એના માટે અમે સહયોગી બનવા માટે આજે પધાર્યા છે. એટલે આ મુદ્દો આજે અહીંયા પૂરો થાય છે. પણ રાજકીય પક્ષો જે છે એમને તો એ આંદોલનકારી જેવી પક્ષો છે, હવે આંદોલન જેવી લોકો છે એમનું કાર્યક્રમ કરવાના છે, કરતા રહેશે, સમાજને ભ્રમિત કરવાનું કે એ 1 રૂપિયો પણ મદદ કરી શકે એમ નથી. જે કંઈ કરશે સરકાર કરશે અને તંત્ર કરશે, એ કશું કરી શકવાના નથી. પણ હવે એમને પોલિટિકલ એમનું બિલકુલ ફ્રી છે, નવરા છે, એ કરતા રહેશે એમનો કાર્યક્રમ. એમને પણ મારી વિનંતી છે આવા કામમાં બધા સાથે મળીને સહયોગી બનીને જે કંઈ પરિવારને મદદ થાય કરવી જોઈએ. પણ રાજકીય બેજ પર એ લોકો આગળ એ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે તો વર્ષો પુરાની એમની પરંપરા છે, એ પરંપરા નિભાવે છે. ગુનેગારો જે છે ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે અને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ છટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત કરી છે.
અને પોલીસ ખાતાએ એની રીતના કાયદાને ધ્યાનમાં રાખીને જે એમની સામે FIR કરી છે, 6-6 જણની જે હત્યારાની ધરપકડ થઈ છે. માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે જે કીધું તે પ્રકારે આમાં સરકારની રીતના બિલકુલ આ પરિવારની સાથે છે, અમે પણ એ પરિવારની સાથે છે. સરકાર તરફથી જે મદદરૂપ થાય, સ્વર્ગસ્થ આત્મા જે ગયા છે એ ખોટ તો ના પૂરી શકાય, પરંતુ આ પરિવારને જે પણ રીતના મદદરૂપ થાય એ રીતના સરકાર મદદરૂપ થઈ છે. તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને મનસુખ વસાવાના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.